આપણે જ્યારે આની વાત કરીએ છીએ, આજે 20 વર્ષ પહેલા બી મારે પોતાની કંપનીમાં દીકરીઓ લઈને વર્કિંગ વુમેન હોસ્ટેલમાં રહેતી હતી, ત્યારે એ લોકોને આવા કોઈ પ્રોબ્લેમ મેં સાંભળ્યા નથી. ડિસિપ્લિન છે ને, આ છે ને, વ્યવસ્થિત છે, પ્યોર હોસ્ટેલ જ છે. એટલે ઓબ્વિયસલી આ જે આખું જે અત્યારે પીજી કેમ રાફડો નીકળી ગયો, કારણ કે એટલી કેપેસિટી નથી હોસ્ટેલોને એ લોકોને રાખવાની. અને ઉલટી હોસ્ટેલ તો સસ્તી પડે છે, કારણ કે તમે વિચારો આ બિચારી દીકરીઓ 7-9 હજાર રૂપિયા આપતી હશે. લેટ અસ એક્સેપ્ટ કે 12-15 હજાર થી વધારે કોઈ કમાતી નહીં, અગર ભણતી હશે તો બિચારા ઘરેથી પૈસા મંગાવવા પડતા, એક તો મોટી ફી ઉપરથી આ. એટલે તમે સમજો કે આજકાલ મા બાપ જાગી ગયા છે કે અમારી દીકરીને મારે ભણાવી છે, પગે ઉપાડી છે, સુનિતા વિલિયમ્સ બનાવી છે, સાયના નેહવાલ બનાવી છે, એને ભણાવે છે. બેટી બચાવો બેટી પઢાવો જે કરોડો રૂપિયા નખાય છે, એના માટે મા બાપો એ કરી રહ્યા છે કે અમારી દીકરી આગળ આવે, અને એ સામે આપણે આવું ઘર મેં ઘુસ ઘુસ કે મોલેસ્ટ કરી રહ્યા, એ પોઈન્ટ થઈ ગયો છે. એટલે અત્યારે ઇમ્પોર્ટન્ટ એ થઈ ગયું છે કે લેટ અસ ગેટ બેઝિક્સ વેરી ક્લિયર. બેઝિક્સ એટલા જ ક્લિયર છે કે ભાઈ જે લો એન્ડ ઓર્ડરની જે બીક હોય છે, કારણ કે જયારે માનસિકતાની વાત કરશું ત્યારે એ તો આખો લાંબો પ્રોસેસ રહેવાનો છે. લાંબો પ્રોસેસ કઈ રીતે કે સી, જયારે નાનપણ જગ્યા આપણા ભાઈની જ વાત કરીએ, એક તો એને કોઈ એની કોઈ બેન બેન નહીં હોય, યા એને કોઈ દિવસ કોઈ બેન સાથે વાત કરતા કઈ રીતે શીખવાડ્યું નહીં હોય, નાનપણમાં ભાઈને બહેનોને એનું જે ડિસ્ક્રિમિનેશન પહેલાથી રાખ્યું હોય એ એના મગજમાં હોય, એના ઘરમાં એને ડોમેસ્ટિક વાયલન્સ જોયું એટલે મને ખાય કે મેં સર્વસ્વ, મેં કુછ ભી કરૂંગા, કોઈ મેરે બાપને ક્યાં કુછ નહીં હોય, મુજે ભી કુછ નહીં હોગા. સી આ બધું એ આખું એક કેરેક્ટર બિલ્ડિંગમાં આવે છે, જે આપણે નથી ભણવામાં તો ચાલતું કે નથી ઘરના એમાં રાખતું, કારણ કે પાછી પેલી મા બાપ બિચારા ગરીબ હોય, ક્યાંક જોબ કરે, ક્યાં લેબર કામ કરતા હોય, સો એવરીથિંગ ઇઝ ગોઈંગ નેગેટિવ, તમે ક્યાંય બી પોઝિટિવ નથી જોઈ રહ્યા. સો ટુ મેક થિંગ્સ પોઝિટિવ વી વિલ હેવ ટુ સ્ટાર્ટ ફ્રોમ સ્ક્રેચ, અને ધેટ ઇઝ ગોઈંગ ટુ ટેક ટાઈમ, એ બી કહી દઉં તમને, પણ યસ વી હેવ ટુ સ્ટાર્ટ. એટલે હું એ ના નથી પાડી રહી, પણ જોડે જોડે હું એ કહું છું કે અગર લો નો બી અગર એ હોય, બીક હોય લોકોના મનમાં કે નહીં મેં કરૂંગા, જેમ બીજા સ્ટેટ એમાં કન્ટ્રીઝમાં કેવી લો ની બીક છે, તો મેં કરૂંગા મેં, ના હમણાં એક્ઝામ્પલ એક ચોખ્ખું આપી દઉં, અત્યારે આજે જ પેપરમાં આવ્યું છે કે થેન્ક્સ ટુ ધ સીસીટીવી કેમેરા ઈ મેમો ચાલુ થઈ ગયા 300-300 રૂપિયા, એટલે બધા હવે જોયું તો ફોટા બી આવે છે કે બધા હવે એટલીસ્ટ 60% રિડ્યુસ થઈ ગયા, લોકો જે પહેલા એ કરતા હતા તો ટ્રાફિક સિગ્નલ તોડતા હતા, ફરક પડ્યો ને. એવી રીતે આમાં બી સાહેબ અગર તમે કંઈક કરવા માંગો તો મેં એક એક્ઝામ્પલ આપ્યો હતો વચ્ચે ચેન્નઈ કે એમાં મને એક્ઝેક્ટ યાદ હતી, લોકોએ કેસ સ્ટડી કર્યો હતો. આખો કેસ સ્ટડી શું કર્યો કે છોકરીઓ જ્યારે એમાં હોય શું કહેવાય રસ્તા પર જ્યાં મોલેસ્ટેશન ને બધા ઇવટીઝિંગના કરતા હતા, તો બધા એ લોકોએ આખો પોલીસને સ્ટ્રીટ પર મોકલી દીધી, એટલે મોટર બાઇક પર ક્યાંક બધી જ જગ્યાએ પોલીસ હોય, સ્મૂફથી મોયા હોય તે હોય. અને પછી લોકોએ શું કર્યું, જે બે એવું કરે દબોચીને ડૈયા ડિકોય કરીને દબોચીને અંદર દબોચીને અંદર દબોચીને અંદર, તો આખું આના લીધે એક મહિનામાં આના કરવાથી આખું મોલેસ્ટેશન ને બધું રોકાઈ ગયું. એટલે આ કેસમાં બી ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ કે પોલીસ ભલે બીજા બધા કામ કરે છે, કરવા જોઈએ, મેઇન દારૂવાલાને એ બધા કામ ઓછા થાય છે, પણ થૂકવાવાળાને એ બધા કામ થાય છે, એમાં મારે અત્યારે પડવું નથી, પણ આ કામ બી આ કામ વધારે ઇમ્પોર્ટન્ટ લઈ લે. એક મહિના માટે આખું આ ઝુંબેશ કરશે ને તો બી બહુ ફરક પડશે કે એટલીસ્ટ લોકો ગભરાશે, અને એટલીસ્ટ બીજા 6-8 મહિના સારા ચાલશે. એવું નથી કે જિંદગીભર સારું ચાલે. જી સોનલજી, એગ્રી છે. જે પ્રમાણે